તો આ તરફ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા લો ગાર્ડન પોલીસ ચોકી પર માત્ર બાઇક ડિટેન કરવાના મામલે નગરજનોના રક્ષકો ઉપર ભક્ષકોની જેમ હુમલો કરનાર એવા ચાર આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 24 કલાક અને 365 દિવસ પહેરેદારની જેમ જાગતી રહેતી એવી પોલીસ ક્યારેય પોતાનો ફાયદો અને પોતાની આવશ્યકતાઓને પ્રાધાન્ય આપતી નથી. નગરજનોની સેવા અને કાયદો જળવાઈ રહે તે હેતુથી હંમેશા તત્પર રહેતી સ્થાનિક પોલીસ પર જીવનું જોખમ તોડાતું જ રહેતું હોય છે અને ઘણીવાર રૂઆબદાર વ્યક્તિઓનો ફાકો મારનાર એવા જનોનો સામનો પણ પોલીસને કરવો પડતો હોય છે. પરંતુ પોલીસ જ્યારે કાયદાની અણીએ પોતાનો રોપ બતાવે છે ત્યારે સાચા અર્થમાં ખાકીનો ખોફ આવા બેફામ નબીરાઓને પણ સમજણ પડે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બનવા પામી છે. માત્ર પોતાના મોંઘાદાઢ બાઇક પર રોપ જમાવતા નબીરાને પોલીસ દ્વારા કાયદાનો રોપ બતાવવામાં આવ્યો છે. સમજદાર અને સેવાભાવમાં માનતી એવી પોલીસ દ્વારા ખૂબ જ વિનમ્રતાથી કહીને બાઇકને ડિટેન કરવામાં આવ્યું હતું. પરંતુ કાયદાની એસી કી તેસી માનતા એવા નબીરાઓ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોલીસ સાથે બીભત્સ વર્તન કરીને ભાડુતી ગુંડાઓ તથા પોતાના હિતેચ્છુ બોલાવીને સરકારી જગ્યા પર નુકસાન કરવામાં આવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા બાઇક ડિટેન કરીને લો ગાર્ડન પોલીસ ચોકીમાં તોડફોડ કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજે અમારા લો ગાર્ડન ચોકી વિસ્તારના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SH મિસ્ત્રી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. રવિવારે જનરલી જે રીતે પબ્લિકનો ધસારો વધારે હોય છે તે લો ગાર્ડન પર વધારે પબ્લિક હતી તેવા સમયે PSI અને એમની ટીમે એક મોટરસાઇકલ ચાલક જેના નંબર પ્લેટ ન હતી અને એની પાસે લાયસન્સ પણ ન હતું એના મોટરસાઇકલ ચાલક ગોમતીપુર વિસ્તારનો મુસ્લિમ શખ્સ હતો એની મોટરસાઇકલ ડિટેન કરવા માટે એને લઈ ગયા. થોડું ત્યારે પણ ઘર્ષણ થયું હતું પરંતુ મોટરસાઇકલ ડિટેન કરવામાં આવી હતી. તેનું ઉપરાણું લઈને એ ઈસમના ભાઈ એના પિતા અને બીજા ગોમતીપુર તરફના કેટલાક 20-25 જેટલા ઈસમો રાત્રિના સમયે લો ગાર્ડન પોલીસ ચોકી ઉપર મોટરસાઇકલ છોડાવવા માટે જબરજસ્તીથી મોટરસાઇકલ છોડાવવા માટે આવેલા અને ગેરકાયદેસર મંડળી રચી ચોકીમાં પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અડચણ કરી અને પોલીસ સાથે ઘર્ષણ કરેલું હતું અને વધુમાં ઉશ્કેરાટમાં એમણે ચોકીના એક કાચ પણ તોડી નાખેલો જેના અનુસંધાને તાત્કાલિક પોલીસ કુમક ગોઠવી દેવામાં આવેલી અને તાત્કાલિક ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ ગઈકાલ રાતથી અત્યારે કસ્ટડીમાં છે અને તેમના વિરુદ્ધમાં IPC કલમ 143, 47, 186, 506(b) અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલમાં બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે. કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.